નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગીરના એક રિસોર્ટ વિશેની વાત કરીએ તો આ રિસોર્ટનું નામ છે ધ વાઇલ્ડ્સ વિલા ગીર રિસોર્ટ આ રિસોર્ટ છે એ સાસણથી પાંચ કિમીના અંતરે આવેલ છે તેમજ આ રિસોર્ટ ભોજદે કરીને ગામ છે તેમાં આવે છે ભોઝદે ગામ છે તેમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ મોટા પ્રમાણમાં આવેલા છે પણ જો આ રિસોર્ટ કંઈક અલગ છે તે હું તમને બધી જ માહિતી આપીશ એટલે તમને ખબર પડશે મિત્રો આ રિસોર્ટ છે તે જંગલની બોર્ડરે આવે છે એટલે કે રિસોર્ટ પૂરું થાય એટલે તરત જ અહીંયાથી જંગલ ચાલુ થઈ જાય છે તમને હું રૂમ વિશેની વાત કરું તો અહીંયા પાંચ રૂમ છે અને એ દરેક રૂમ છે એ એસી રૂમ છે તેમજ જો તમે આ રિસોર્ટમાં જવા માગતા હોય મોટા ગ્રુપની અંદર તો અહીંયા એક પચીસથી ત્રીસ માણસો રોકાઈ શકે તેવો એક મોટો હોલ પણ છે તમે તે પણ બુક કરાવી શકો છો અહીંયા રૂમ વિશેના જે દર છે તેની વાત કરું તો એક રૂમનો ચાર્જ પચીસો રૂપિયા છે અને આમ જોઈએ તો પર હેડ ચાર્જ જોઈએ તો એકનો ચાર્જ બારસો પચાસ લેખે છે તેમજ જો તમારી સાથે તમારું ઝીરોથી પાંચ વર્ષનું બાળક હોય તો તેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને જો પાંચ વર્ષથી દસ વર્ષનું બાળક તમારું હોય તો તેનો પચાસ ટકા લેખે ચાર્જ લેવામાં આવે છે અને તમારું દસ વર્ષથી ઉપરનું બાળક હોય તો તેનો પૂરેપૂરો ચાર્જ લેવામાં આવે છે મિત્રો તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે રીતે રૂમમાં ફેસિલિટી અહીંયા આપવામાં આવે છે તમે એક હોટલમાં રોકાણા હોય તેવું જ લાગે છે એવું નથી કે તમે માત્ર ને માત્ર રિસોર્ટમાં આવ્યા તો કંઈ હાવ ગામઠી ભાષામાં કહીએ તો સાદું હશે પણ અહીંયા તમને બધા જ પ્રકારની ફેસિલિટી મળી રહે છે જો સિટીમાંથી આવ્યા હોય ને એસીની કોઈપણને જરૂરિયાત રહેતી હોય તો અહીંયા એસી પણ છે અને બીજું અહીંયા લાઇટનો ઘણા રિસોર્ટની અંદર લાઇટનો પ્રશ્ન હોય છે પણ અહીંયા રામસિંગભાઈ કરીને જે રિસોર્ટ ચલાવે છે તે જનરેટર રાખે છે એટલે તમારે ચોવીસ કલાક લાઇટનો પ્રશ્ન રહેતો નથી લાઇટ જતી રહે તો તે તરત જ તેનું જે રિસોર્ટનું જનરેટર છે એ ચાલુ કરી આપે છે એટલે તમારે લાઇટનો કોઈ પ્રશ્ન જ રહે નહીં અત્યારે તમે જોવો છો તે રીતના બહારથી નજારો આમ સરસ મજાના લાગે એવા રૂમ છે અહીંયા અહીંયા બીજી સુવિધાની વાત કરું તો બાળકો માટે હિંચકા લસરપટ્ટી ત્યાર પછી રમતગમતના સાધનો આવી પણ બાળકો માટેની સરસ મજાની એણે વ્યવસ્થા કરેલી છે તો બાળકો હિંચકા ખાય લસરપટ્ટી ખાય આરામ કરવો હોય તો આરામ કરે તે પ્રકારની બધી જ સુવિધા અહીંયા કરવામાં આવેલી છે તમે જુઓ છો તે રીતે અહીંની હું તમને બીજી સુવિધાની વાત કરું તો અહીંયા એક સ્વિમિંગ પૂલ છે તેમાં બે ભાગ છે એક મોટાઓ માટે અને એક ભાગ છે એ નાના બાળકો માટે છે એટલે કે મોટાઓ માટે છે એ ચારથી સાડા ચાર ફૂટની ઊંડાઈનો છે અને નાના બાળકો માટે છે એ બેથી અઢી ફૂટની ઊંડાઈનો છે તે સ્વિમિંગ પુલનું પાણી છે એ દરરોજ બદલવામાં આવે છે તેમજ સ્વિમિંગ પુલનો ઉપર જે વૃક્ષો છે તેના કોઈપણ પ્રકારના પાંદડાનો કચરો સ્વિમિંગ પુલમાં ના પડે તેમજ સ્વિમિંગ પુલની અંદર નાહી રહેલા લોકોને તડકો ના લાગે ઉનાળામાં તેના માટે એક ગ્રીન કાર્પેટ લગાવેલી છે એટલે કે સ્વિમિંગ પૂલ છે એ ખૂબ જ સેફ છે નાના બાળકોને કોઈ પણ પ્રકારનું જોખમ નથી કે મોટાઓ માટે પણ જોખમ નથી અત્યારે તમે જુઓ છો તે રીતે એમ શુદ્ધ અને ક્લીન પાણી જોવા મળે છે એકદમ ચોખ્ખું પાણી હોય છે તમે જુઓ છો તે રીતે ને બે ભાગ છે વચ્ચે જાળી લગાવેલી છે એટલે બાળકો છે એ નાના ભાગમાં નાય અને મોટાઓ છે એ મોટા સ્વિમિંગ પુલમાં નાય અહીંની બીજી માહિતી હું તમને આપું તો મિત્રો તમે સ્વિમિંગ પુલની અંદર નાઈને થાકી ગયા હોય તો અહીંયા લોખંડના પલંગ અને તકિયા રાખવામાં આવેલા છે તેના ઉપર તમે આરામ કરી શકો તેમજ આ અહીંનું રિસોર્ટ છે તેનું ડાઇનિંગ હોલ છે આ ડાઇનિંગ હોલની અંદર બપોરે સાંજે અને સવારે બે ટાઈમ જમવાનું અને એક ટાઈમ નાસ્તો આપવામાં આવે છે તેમાં તમે મેનુ જુઓ તો મેનુ મેનુ છે તે સાત્વિક હોય છે એટલે કે દેશી હોય છે જમવાનું પણ તમે જો એક વખત અહીંનું ભોજન લીધું હોય તો તમે ફાઇવ સ્ટાર હોટલનું પણ ભોજન ભૂલી જાઓ એ મારી ગેરંટી છે મિત્રો તમે આ રિસોર્ટની અંદર એક ગ્રુપની અંદર આવ્યા હોય વીસ પચીસ જણાના તો તમે જે મેનુ નક્કી કરીને કહો તેમ એનું પ્રમાણે તમારી રસોઈ બનાવી દેવામાં આવે છે અત્યારે જોવો છો તેમ આ રિસોર્ટની દિવાલ પૂરી થાય એટલે તરત જ જંગલ ચાલુ થઈ જાય છે અને જ્યારે સાંજ પડે એટલે તમને નવીન નવીન પક્ષીઓના અવાજ પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે તેમજ આ રિસોર્ટમાં રાત્રિ રોકાણ કરેલ હોય તો તમને થાય કે આપણે ગીરના જંગલમાં રાત્રિ રોકાણ કરેલ છે તેવો અનુભવ થાય છે જંગલ બાજુમાં હોવાથી સવારનો નજારો જ કંઈક અલગ હોય છે વિવિધ પક્ષીઓના કલરવથી આપણી નીંદર સવારમાં વેલી ઉડી જાય છે અને જાત જાતના પક્ષીઓના અવાજથી વાતાવરણ ખુશનુમા બની જાય છે જો તમે મિત્રો શિયાળાની ઋતુની અંદર આ રિસોર્ટમાં આવેલા હોય તો અહીંયા કેમ્પ ફાયરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ રિસોર્ટ છે એ આંબાના બગીચાઓથી ભરચક છે એટલે અહીંયા જો ઉનાળાની ઋતુમાં તમે આવ્યા હોય તો તમે તમારી મનપસંદ કેરી છે તે તમે લઈ જઈ શકો છો અહીંયા બધા જ બગીચાની અંદર સરસ મજાની કેરીઓ લટકતી હોય છે એ કેરીઓ તમે બગીચાના માલિક હોય તેને કહો એટલે એ તમને એના જ હાથે ઉતારી અને બોક્સ પેક કરી અને આપે છે મિત્રો તમારે જો આ રિસોર્ટ બુક કરાવવું હોય તો તમે ઓનલાઈન પણ બુક કરાવી શકો છો ગૂગલમાં તમે સર્ચ મારશો તો વાઇલ્સ વિલા ગીર રિસોર્ટ એટલે પણ મળી જશે ગૂગલ મેપમાં નાખશો તો પણ તમને ગૂગલ મેપમાંથી પણ રસ્તો બતાવશે તેમજ રિસોર્ટને બુક કરાવવા માટે તમે કોન્ટેક નંબર હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપીશ તેના પરથી પણ તમે તમારું જે રિસોર્ટ છે તે તમે બુક કરાવી શકશો જો મિત્રો તમને મારો આ વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે